नमस्कार, जसदण थी जामे उचिया जंग। जी हाँ, पेटा चूंटणी बस नजीक छे, तारीख डिक्लेर थवानी वार छे, परंतु अहीं नुं जे वातावरण छे एक वखत अहीं बतावा इच्छीश के जसदण मां अत्यारे भाजप अने कोंग्रेस वच्चे आ जंग जामयो छे, प्रतिष्ठानो आ जंग छे, पुनरावर्तन थशे के पछी परिवर्तन थशे आ कोई ने खबर नथी, परंतु थवानुं शुं छे कदाच आ जनता ने खबर हशे, तेओए पण नक्की करीने राख्यु हशे के आखरे कोने चूंटीने लाववा छे। जसदण सीट एटला माटे महत्वनी छे कारण के कोंग्रेसनी आ परंपरागत सीट रही छे, परंतु कुंवरजी बावड़ियाना पक्ष पलटा बाद एटले के बीजेपीमां गया बाद अहींनुं राजकारण पण गरमायुं छे, त्यारे वात आपणे आ जनता साथे करीशुं। आ साथे जे बीजेपी अने कोंग्रेस तरफथी पण आपणी साथे महानुभावो पण जोडाया छे, तेमनी साथे पण आपणे चर्चा करीशुं के आखरे आ पेटा चूंटणीमां થવાનું શું છે। ચાલો સીધી ચર્ચા જ આપણે તેમની સાથે કરીએ, કારણ કે અહીંની પબ્લિક પણ, અહીંયા લોકો પણ એટલા ઉત્સાહી દેખાઈ રહ્યા છે આ ચૂંટણીના જંગ માટે। ત્યારે જસદણથી આ જંગ સીધો જ અમે લઈને આવ્યા છે, અહીંયા આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાય છે, તેમની સાથે વાત કરીએ। ચંદુભાઈ બીજેપી તરફથી આપણી સાથે જોડાયા છે, ચંદુભાઈ સાથે આપણે વાત કરીશું। ચંદુભાઈ, જસદણનો આ જંગ કેટલો અગત્યનો છે? જસદણનો આ જંગ છે એનું કારણ છે પેટા ચૂંટણી જ્યારે જ્યારે આવી છે ત્યારે બીજેપીનો વિજય થયો છે। ગઈ 17ની વિધાનસભાની ચૂંટણીમાં ફાલી ભારતીય જનતા પાર્ટી 8000 મતથી હારી હતી। આ વખતે કુંવરજીભાઈ બાવળિયા પોતાની વ્યક્તિગત તાકાત, કુંવરજીભાઈના લોક ચાહના અને કુંવરજીભાઈની લોક કરવાની પદ્ધતિથી 100% મોટા મોટા માર્જિનથી આ વખતે અમે 100% વિજયની પંથે વધી રહ્યા છીએ। કોંગ્રેસના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સમગ્ર આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે, એના માટે વિજય માટે કોઈ કોઈ કહેવાનો પ્રશ્ન જ નથી આવતો અને 100% બીજેપીમાં ભળી રહ્યા છે, ખુશીની વાત છે કોંગ્રેસ બીજેપીમાં આવી રહી છે, કારણ કે કોંગ્રેસ વગર તમને ચાલતું નથી। નહીં, સારા લોકોને અમે સ્વીકારીએ છીએ, સારા લોકો જે જે હવે કુંવરજીભાઈને સ્વીકાર્યા છે। અમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ અમે એમ કહેતા હતા કે ભાઈ ભાજપ માટે આવો, તમારા દરવાજા ખુલ્લા છે, સારી વ્યક્તિને બીજેપી કોઈ પણ હોય દરવાજા ખુલ્લા છે, સારી વ્યક્તિ લોકચાહના ધરાવતી હોય, કામ કરવાની સારી પદ્ધતિ હોય તો 100% અમે સ્વીકારી છીએ, અને એના માટે બાવળિયા સાહેબ આવ્યા છે, અમે 100% માટે એના માટે ખૂબ આવકારીએ છીએ। સમગ્ર તાલુકો આવકારે છે, વિકાસ ઝંખી રહ્યો છે અને 100% વિકાસ આગેવાનો છે, તો વિકાસ જીતવાનો છે તેવું અહીંયાથી કહેવામાં આવી રહ્યું છે, બીજેપી તરફથી કહેવામાં આવી રહ્યું છે। પરંતુ સવાલ એ છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે, અને અહીંની જો જસદણની જ વાત કરવામાં આવે તો કોંગ્રેસ જ, એટલે કે કોંગ્રેસના જે નેતાઓ છે તે જ બીજેપીમાં ભળ્યા છે, અને ત્યારબાદ હવે જોવાનું રહેશે કે આ જંગ કોણ જીતે છે, આ જંગ કોણ જીતશે, શું લાગે છે? કારણ કે કહે છે બીજેપી તો કહે છે કે ભાઈ અમે જીતવાના છે, પરંતુ બીજેપી તો કોંગ્રેસ યુક્ત થઈ રહી છે। બીજેપી જીતવાની નથી, બીજેપી ક્યારેય આ કણે જીતી નથી, વશમાં પેટા ચૂંટણી આવી અને કુંવરજીભાઈ એમની દીકરીને ટિકિટ આપી, એટલે ઘરે ઘરે ટિકિટ રાખી હતી, એટલે બીજેપી જીતી હતી, બીજેપી જીત્યા નહીં। અને અહીંયા જ્યારે ભાજપવાળા એવું કહેતા હતા કે કુંવરજીભાઈ હતા એ ગાંડા બાવળ ઉગશે અને કાંટા વાગશે, તો આજે એ લઈ ગયા છે તો એમાં શું આંબા ઉગવાના છે, એવી બધી વાતો કરતા હતા, પણ કુંવરજીભાઈ આજ ગયા હોય તો એના પોતાના સ્વાર્થ માટે ગયા છે, બાકી પબ્લિકનો કોઈનો વિકાસ નથી થવાનો, એકય તાલુકાનો વિકાસ નથી થવાનો, 500 કરોડની વાતો કરે છે તો 500 કરોડ રૂપિયાના કયા વિકાસના કામ લેવા એ આજની તારીખમાં દેખાડે। વિકાસના કામ, જે વિકાસની વાત આપ માળા જપો છો, જે વિકાસની માળા જપો છો, એ વિકાસ ક્યાં છે? વિકાસ નજીકમાં ખાલી 3 મહિનામાં આવતા 200 કરોડ જેવા મોટી રકમ જસદણ તાલુકામાં, જસદણ શહેરમાં યોજનાઓ બહાર પડી છે। સૌની યોજના તો છે, પણ સૌની યોજના નજીકમાં ડિસેમ્બરમાં આલણસાગર ડેમ ઉપર પાણી પડવાનું છે, જસદણ માટે સ્પેશિયલ પાઇપલાઇન કોટડાથી આવી રહી છે, બીજા એવા રૂપાલ રોડમાર્ગના ખૂબ એવા કામો બધા થયા છે, અને આવતા દિવસોમાં 100% વિકાસની ઝંખના છે, જસદણ તાલુકો પડી છે, અને બાવળિયા સાહેબ પોતાની કોઈ પણ સ્વાર્થ વગર એને ખાલી વિકાસના સમાજને અને તાલુકાને। ચંદુભાઈ બ્રેક લગાવો, થોડી બ્રેક લગાવો, તમે પાણીની વાત કરો છો, પાણી વગર તો તરસ્યું મરી રહ્યું છે, જસદણને અછતગ્રસ્ત જાહેર કરવાની વાત હતી, આજે પણ એ વાત સામે આવી હતી કે અછતગ્રસ્ત જાહેર થશે, શા માટે ન થયું? અછતગ્રસ્ત જાહેરમાં તો હું છે, જે એને સરકારના ક્રાઇટેરિયા છે કે કેટલા ઈજ પડ્યો છે એના હિસાબથી છે, છતાં આવતા દિવસોમાં વધુ વધુ અહીંયાથી જે કાંઈ અછતગ્રસ્તમાં વધુ વધુ લાભ મળે એવા માટેના પ્રયત્નો બાવળિયા સાહેબ 100% અને સરકાર પણ કરવાની છે। સરકાર ચૂંટણી જીતવાનો કિમિયો તો નથી ને? ના ના ના, જીતવાની સમગ્ર ગુજરાત માટેનું છે,
સમગ્ર ગુજરાત માટેનું સરકાર પૂરેપૂરું ધ્યાન રાખી રહી છે. આ વર્ષ ટોટલી વરસાદના અભાવે હિસાબે 100% ધ્યાન રાખેલી છે. કોઈ કિંમતો નહીં, આ તો પ્રજાના કામો છે. પ્રજાના કામો કરવા માટે સરકાર ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે. મેડમ, કિમિયાની કોઈ જરૂર જ નથી. હું એક બે ત્રણ વાત કહી દઉં. 1 અને 1 વત્તા 2 થાય એવી રીતે બે મહાશક્તિ જયારે ગઈ ચૂંટણીમાં બે મહાશક્તિ સામસામે ટકરાણી હતી, બાવળે સાહેબ અને બોગરા સાહેબ. આ વખતે બંને મહાશક્તિ સાથે મળી છે. પ્રચંડ વાવાઝોડું આવવાનું છે અને બાવળે સાહેબ ની જીત નિશ્ચિત રહેવાની છે. એવું તો નથી ને, બે શક્તિશાળી, સાંભળો સાંભળો સાંભળો, બે શક્તિશાળી માણસો હોય ને તો ઈગો પણ ટકરાતો હોય. ના, ઈગો જરાય ટકરાતો નથી. તમે અમારું નેટવર્ક જોવો મેડમ, અત્યારે પેજ પ્રમુખ પ્રભારી થી માંડીને પેજ પ્રમુખ સુધી તમામ તૈયારીઓ ફાઇનલ થઈ ચુકી છે. તમામ તૈયારીઓ આખા તાલુકામાં. જીતના લાડવા વેચશો? અમે વ્યક્તિના કોઈ જીતના લાડવા વેચશો? જીત વિશે સંપૂર્ણ 100% છે. જીતના લાડવા તો અહીંયા તૈયાર થઈ ગયા છે. જીતના લાડવા તૈયાર થઈ ગયા છે અહીંયા. જીતના લાડવા ખોટા તૈયાર થયા છે. ભારતીય જનતા પાર્ટીએ 50 વર્ષની અંદર ક્યારેય પણ પોતાના પક્ષની અંદર કામ કરેલું હોય, સિદ્ધાંતથી રહેલા હોય એવા એક પણ વ્યક્તિને ક્યારેય ટિકિટ નથી આપી. કોંગ્રેસમાંથી લઈ ગયેલા ઉમેદવારોને કાયમી ઉમેદવાર બનાવ્યા છે. જસદણની જનતા ક્યારેય સ્વીકારશે નહીં. અને 30 વર્ષથી જે માણસને ભગવાન કરતાં વિશેષ સમજીને આ જસદણની પ્રજાએ મત આપ્યા છે, એ જનતા થંગની રહી છે કે જે જસદણની પ્રજા સાથે જે કુંવરજીભાઈએ જે ગદ્દારી કરી છે, જસદણની પ્રજા સાથે જે દ્રોહ કર્યો છે, એનો પૂરેપૂરો જવાબ જસદણની પ્રજા આગામી ચૂંટણીની અંદરથી આપવાની છે. બોગરા સાહેબ હારે હોય તોય ભલે અને બાવળિયા સાહેબ હારે હોય તોય ભલે, જસદણની પ્રજા એને 100% જવાબ આપવાની છે. અને જંગી બહુમતી પક્ષ પલટાની રાજનીતિ નહીં ચાલે એવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે. ભરતભાઈ, અહીંયાથી તો એવું કહેવામાં આવ્યું છે કે પક્ષ પલટાની રાજનીતિ નહીં ચાલે, જસદણની જનતા જોઈ લેશે. જસદણની જનતા ક્યારેય પક્ષ પલટાની રાહ જોતી નથી. જસદણમાં આજે જે કુંવરજીભાઈ છે એ કોઈ પક્ષના માણસ નથી, પણ આમ જનતાના માણસ છે કે નાનામાં નાના માણસની ખ્યાલ રાખે છે. જો પક્ષના માણસ ના હોય તો અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી શકે? નહીં, અપક્ષ તરીકે નહીં. એને જોયું કે સરકાર ભાજપની છે, જો ભાજપમાં જશું તો બેવડો વિકાસ કરી શકશું. એટલા માટે કોનો કોનો જસદણ શહેર તાલુકાનો બેવડો વિકાસ થઈ શકશે. માત્ર એ તો એક જમીન પરના આદમી છે. જમીન પરનો આદમી હંમેશા કોઈ પક્ષ કરતાય લોકોના કામ કરતો, ત્યારે જ્યારે શાસક પક્ષમાં જઈને બેસે ને તો 1000% કામો સારા થાય એવું વિચારીને જસદણ તાલુકાની બીજેપી કરતા મોટા છે. બીજેપી કરતા મોટા છે, એમની તાકાત જ એવડી છે કે જસદણની જનતાએ એમને કીધું કે હવે તમારે બીજેપીમાં આવવાની જરૂર છે. કોંગ્રેસમાં હવે કઈ રહ્યું નથી, માત્ર ને માત્ર અંદરો અંદર ડખા સિવાય કઈ નથી. એટલે ડખા તો બીજેપીમાં પણ છે અંદર અંદર. જસદણ, અમારા જસદણ તાલુકામાં બીજેપીમાં કોઈ ડખો જ નથી. તમામ લોકો એક સાથે, કોઈ પણ આવે, મોટો માણસ આવતો હોય, સારો માણસ આવતો હોય તો બીજેપીના દરવાજા હંમેશા ખુલ્લા છે. તો બીજેપીના દરવાજા ખુલ્લા છે, પરંતુ એક વાત અહીંયા એ સામે આવી રહી છે. ભાઈએ કહી રહ્યા છે, પહેલા જે ભાઈએ કીધું એ હું આપને કહું કે બીજેપીમાં કોઈ ડખા નથી, અંદર અંદર કશું જ નથી, બધું બરાબર છે, એવું કહે છે. એવું બધું કહેવા વાળા કહેતા હોય બીજેપી માં ડખા ન હોય તો હજી હમણાં તમે જોયું હશે, હજી હમણાં જોયું હશે જે જસદણ જે સંમેલન થયું, ખેડૂત સંમેલન, એમાં ભાજપના કેટલા બધા કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસ જોઈન કરી છે તો ડખા વગેરે કરી હોય. અને બીજું, ભાજપ વાળા એવું કહેતા હોય એમે વિકાસ કર્યો છે તો 6 મહિના પહેલા કુંવરજીભાઈ પોતે એવું કહેતા હતા કે ભાજપ સરકાર કઈ કામ કરતી નથી, તો અમને 2 મહિનામાં કામ લઈ આવ્યા છે. બિલકુલ, આ સૌથી મોટો સવાલ છે. અત્યાર સુધી તમે એવું કહેતા હતા, અત્યાર સુધી એવું કહેતા હતા કુંવરજીભાઈ કે બીજેપીએ કામ નથી કર્યા, 2 મહિનામાં કામ થઈ ગયા. હા, એનું કારણ છે, કોઈ પણ સરકાર હોય તો વિરોધ પક્ષના ધારાસભ્ય અને પાર્ટીના સત્તાધારી પાટપટનો હોય, એમાં મિનિસ્ટ્રી આવતી હોય તો મિનિસ્ટ્રીમાં ઘણું બધું તાકાત હોય છે. જસદણ તાલુકાને ધારાસભ્ય નથી જોતા, એને મિનિસ્ટ્રી જોવે છે. એટલે મિનિસ્ટ્રી માટેની અનુકૂળતા મુજબ વિકાસના કામો મિનિસ્ટ્રીમાં હોય તો 100% જસદણની તાલુકા ઈચ્છે છે. બાવળિયા સાહેબે જતા મંત્રીપદ મળી, બાવળિયા સાહેબે પોતાની વ્યક્તિગત તાકાત અને સમગ્ર જસદણ તાલુકાને, મોટો સમાજ, કોળી સમાજને, બધાને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો છે. આ નિર્ણય પોતાનો એકલાનો નથી, સમગ્ર કોળી સમાજનો વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો છે. બધાએ સહમતિ આપી છે. કોળી સમાજ તો કોંગ્રેસમાં પણ છે, કેમ કોંગ્રેસમાં પણ કોળીના નેતાઓ છે? છે કોંગ્રેસમાં? ભાજપમાં ગયા પછી કોઈને કોઈ કોળી સમાજને વિશ્વાસમાં નથી લીધા, કોઈને પૂછવામાં નથી આવ્યું અને કોઈને પણ કાંઈ ખાતરી આપવામાં નથી આવી કે અમે જાય છીએ, તમે અમારી હારી આવજો, એવું કોઈને પણ વિશ્વાસ દેવામાં આવ્યો નથી. અને જ્યારે અત્યારે પાણીની જો વાત કરતા હો તો આકડિયાનું ડેમ પણ ખાલી છે. અને ગઈ વખતે બોગરા સાહેબે અને અહીંના મુખ્યમંત્રી ગુજરાતને જ્યારે આવ્યા વાલ ખોલ્યો, જ્યારે તળાવ ભર્યું હતું,
તેથી એવી વાતો કરતા કુંવરજી ભાઈ કે એમાંથી હવા આવશે તો આજે તમે કેબિનેટમાં બેઠા છો, કેમ ભાઈ તળાવ ભરતા નથી? વિકાસની જો વાતો કરતા તો અને એમ કહેતા હતા કે હવા આવશે, કુંવરજીભાઈ બાવળી હવા બંધ કરો ને પાણી લાવો આકડિયા ડેમની મળી પર, હવાબાજી બંધ કરો પાણી લાવો. જી શું કહેશો જસદણનો આ જંગ? જસદણનો જંગ તો ભાજપ જ જીતશે, જીતશે જસદણ, જીતશે ગુજરાત. ભારતીય જનતા પાર્ટી અમારો અવાજ છે, ખેડૂતનો અવાજ છે. હું પણ ખેડૂત પુત્ર, ખેડૂતો ખુશ છે, ખેડૂતો ખુશ છે. હા હું ખેડૂત પુત્ર છું, હું ખુશ છું, હું હા હું ખુશ છું. અમને આમ જનતા શું કહે છે? બોલો બોલો, નારા નારા ના લગાવો, બોલો. બોલવાનું હોય તો આમ જનતાનું કહેવું એવું છે કે પોતે પોતાના હિત માટે પાર્ટી બદલો વારંવાર કરવાથી એને આ વખતે પબ્લિક બરાબર ઓળખી ગઈ છે અને એ ભાજપ વાળાને પાડી દેવાની છે. એ પબ્લિકે મત બનાવી લીધો છે. યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ ઓર સબ ભૂલતી ભી હૈ. હા કોંગ્રેસે હંમેશા ખેડૂત માટે કઈ કર્યું જ નથી. અત્યાર સુધી જે કઈ પણ કઈ કર્યું છે એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ભાજપે જ કર્યું છે. ખેડૂત જસદણનો વિકાસ કેમ ના થયો? જસદણનો વિકાસ ભાજપના ધારાસભ્ય નતો એટલે નથી થયો. હવે થશે, હવે 100% થશે. જસદણ શહેરની ગલીએ ગલીએ રોડ રસ્તાથી મઢેલી છે. જસદણ શહેરનો વિકાસ થયો ને ભાજપની નગરપાલિકા છે. ધારાસભ્ય વિરોધ પક્ષના હતા એટલે ઓછું કામ થયું હોય. આ વખતે સરકારના ધારાસભ્ય છે, જોર જોરથી વિકાસના કામ થવાના છે. જરા એક મિનિટ જરા નારા બંધ કરો તો વિકાસ પણ યાદ અપાવું આપને. શૌચાલય અભિયાન જે હતું આ કૌભાંડ ક્યાં થયું? એ શૌચાલય અભિયાન આ બધા ઉભું કરેલું હતું અને એમાં જેટલા કોણે ઉભું કર્યું હતું? કોંગ્રેસ વાળા ઉભું કરેલું હતું. જેટલા જવાબદાર હતા એને સજા થઈ ગઈ છે. નોકરિયાત ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને અત્યારે બાકી આજે આપ હસો છો ને, આમ જ ઘણું બધું છુપાયેલું છે. શૌચાલયનું કૌભાંડ થયેલું છે. 4 કરોડ રૂપિયાનું શૌચાલયનું કૌભાંડ થયું છે. રાજુભાઈ કહે છે કે શૌચાલયનું કૌભાંડ રાજુભાઈ કહેતા થયું છે. સોગંદનામા કર્યા છે, અહીંથી 400 જણાના 1200 વ્યક્તિના સોગંદનામા કર્યા છે અને ઇન્વિટેશન કર્યું છે. ત્યાંથી કુંવરજીભાઈ જ કહેતા હતા ડિબેટમાં. કૌભાંડ વર્સિસ કૌભાંડ, કયું કૌભાંડ? અત્યારે જસદણ જસદણ તાલુકા પંચાયત રહી કોંગ્રેસની છે અને અત્યારે આવાસ યોજનાના જે કામ હાલે છે ને એમાં તાલુકા પંચાયત કોંગ્રેસના પૈસા હપ્તા ખાય છે. હપ્તાખોરી ચાલે છે નગરપાલિકામાં. હપ્તાખોરી, આ હપ્તાખોરી શું ચાલી રહી છે નગરપાલિકામાં? સૌ પ્રથમ તો જસદણ વિછિયા વિધાનસભાની અંદર આજ દિન સુધી અહીંયાથી કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવતા પ્રતિનિધિ તરીકે છેલ્લા 5-5 વખત વિધાનસભામાંથી કુંવરજીભાઈ બાવળિયા ચૂંટાણા અને અત્યાર સુધી એને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની સરકારની સામે જે એને સોગંદનામા કરાવ્યા, જે આક્ષેપો કરાવ્યા અને જે પ્રત્યાઘાતો આપ્યા છે એ ટોટલ બીજેપીની વિરુદ્ધમાં આપ્યા છે. તો 2 મહિનાની અંદર એ ભાજપમાં જવાથી શું સાફ થઈ ગયા છે? બધા ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે. મારું એટલું જ કહેવું છે કે આ જસદણ અને વિછિયાની તમામ જનતાને ખબર છે કે અત્યાર સુધી આ ડિબેટની અંદર ઘર્ષણ કરવાથી કોઈ આનો ઉકેલ નથી. તમને પ્રજા જવાબ આપશે અને જનતાને ખબર છે કે કોંગ્રેસના નામે પંજાના નિશાન ઉપર તમે 5-5 વખત વિધાનસભામાં ચૂંટાણા હતા, અત્યાર સુધીના આક્ષેપો ક્યાં ગયા? પણ અત્યારની સ્થિતિ શું કહે છે? આપનો આપના દિલ પર હાથ મૂકીને કહો, શા માટે પરેશ ધાનાણીએ અહીંયા રોકાવવું પડે? શા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અહીંયા આવવું પડે? શા માટે પૂંજાભાઈ વંશે અહીંયા આવીને ડેરા નાખવા પડે? શું આ પરિસ્થિતિ ધરાતલ પર અલગ નથી? કોંગ્રેસની કોઈ પણ જાતની પરિસ્થિતિ ખરાબ જસદણ વિછિયા વિધાનસભાની નથી. ફક્ત ને ફક્ત કુંવરજીભાઈ બાવળિયા જવાથી કોંગ્રેસને કોઈ નુકસાન નથી થયું અને કોંગ્રેસ સાફ નથી થઈ. દરેક પક્ષના દરેક એણે પણ કેબિનેટ 2 મિનિસ્ટરો સંસદ સભ્ય અને બાકીના ધારાસભ્યો અને આગેવાનોને અહીંયા 18ની ટીમ ઉતારી છે અને કોંગ્રેસે પણ એની સામે પેટા ઇલેક્શન ગુજરાતમાં છે. બધાને ખબર છે આખા દેશને રાજ્યને. તો દરેક આગેવાનો આવતા હોય છે. ગુજરાત વિધાનસભાના પક્ષના પ્રમુખ અને વિધાનસભાના આગેવાનો પણ અહીંયા રહેશે. પ્રતિષ્ઠા જાળવવી પડશે. દરેક પક્ષને આજ હોય છે. કોંગ્રેસને જેમ છે ભાજપને પણ આજ છે. એને પ્રતિષ્ઠાનો જંગ આવ્યો છે. કુંવરજીભાઈ ત્યાં જવાથી સારા નથી થયા. કુંવરજીભાઈ અત્યાર સુધી કોંગ્રેસમાં જીતા હતા, કોઈ પંજાના નિશાન ઉપર જીતતા હતા. હવે કુંવરજીભાઈ જીતીને બતાવે અને આ જસદણના નાગરિકોના મત લઈને જીતા. સીધું ચેલેન્જ અહીંયાથી છે, સીધી ચેલેન્જ અહીંયાથી આપવામાં આવી છે કે કુંવરજીભાઈ જીતીને બતાવે. કુંવરજીભાઈ જીતે છે, જીતી જ ગયેલા છે. અત્યારથી કુંવરજીભાઈ અમારા 3 રાઉન્ડના પ્રવાસ પૂરા થઈ ગયા. કોંગ્રેસ હજી 1 ગામમાં ક્યાંય ગઈ નથી. અમારા 3 રાઉન્ડ પ્રવાસ પૂરા થઈ ગયા અને સ્વયંભૂ લોકોનો આ બધા ડીંગ ડીંગ કરવાવાળા ખાલી બોલે છે. બાકી પબ્લિકમાં સ્વયંભૂ કહે છે કે કુંવરજીભાઈ બાવળિયા જીતે છે. તો રાજકોટથી કેમ નજર રાખવામાં આવી રહી છે? સૌરભભાઈ પટેલ
જયેશ રાધાડિયા નામ લઉં હજી બીજા 15 ટીમ એ તો અમારી સંગઠન ની દરેક જગ્યા ની પદ્ધતિ છે અમે હર દરેક જગ્યાએ સંગઠન થી લડીએ છીએ અમે એક વ્યક્તિ થી નહીં હરેક અમારું સંગઠન ની તાકાત છે હમણાં તો ભાઈ કહેતા હતા એક એક અકેલા કાફી હે નહીં અમારું સંગઠન થી લડે છે અમે બૂથ લેવલ ના કાર્યકર પેજ પ્રમુખ સુધી થી અમારી કાર્યકર્તા ની લડાઈ છે અમે દરેક ચૂંટણી સંગઠન થી જ લડીએ છીએ સંગઠન ઓકે ઓકે વ્યક્તિ વ્યક્તિએ વિચારો બદલાય છે વ્યક્તિ વ્યક્તિએ વાત પણ બદલાય છે મારા મિત્ર હમણાં ધીરજભાઈ સિંગાળા ડિબેટ આપતા હતા એમને ગઈ 2017 માં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરીને ડોક્ટર બોગરા જોતાવવા માટેની મહેનત કરેલી છે ભોળાભાઈ ગોહેલ કોંગ્રેસના આગેવાન છે એમને પણ ટિકિટ માગી છે તો એને રાજ્યસભાની વોટિંગ વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રતિક ઉપરથી એમને મદદ કરેલી છે હજી જિલ્લા પંચાયતના કેટલા સદસ્યો તાલુકા પંચાયતના કેટલા સદસ્યો હમણાં કડવાભાઈ જેવા કેટલા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે કોંગ્રેસનું નામો નિશાન નથી કોંગ્રેસ 100% પીછેહઠ થાય છે ભારતીય જનતા પાર્ટી જીતે છે એમાં કોઈ પ્રશ્ન નથી અત્યારે માઇક્રો પ્લાનિંગથી અત્યાર સુધીમાં કેટલું બધું પ્રવૃત્તિથી માંડી અમે પ્રવાસે કરી લીધા છે બૂથ પેજ પેજ સુધીની વ્યવસ્થા થઈ ગઈ છે માઇક્રો પ્લાનિંગ બીજેપીનું માઇક્રો પ્લાનિંગ તો આપે માનવું પડે માઇક્રો પ્લાનિંગ જસદણમાં બીજેપીનું હાવ હાલવાનું નથી બેન ક્યારેય હાલ્યું નથી હાલવાનું નથી અને ભારતીય જનતા પાર્ટીએ જસદણ તાલુકામાં 50 વર્ષની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કે છેલ્લે ધારાસભ્યોને ખરીદવા સિવાય એની પણ કોઈ વિકલ્પ નથી ખરીદવા સિવાય કામ કર્યું નથી ખરીદ ફરોખ્ત ખરીદ સંઘ છે અને ખરીદવા સિવાય એની પણ કોઈ ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે જેટલા કાર્યકર્તાઓ છે બોગરા સાહેબ થી માંડી બાવળિયા સાહેબ થી માંડી ભીખાભાઈ રોકડ થી માંડી કોઈ પણ હોય ભારતીય જનતા પાર્ટીના પથ્થરના કાર્યકર્તા કુંવરજી બાવળિયાને ખરીદવામાં આવ્યા છે કુંવરજી બાવળિયાને ખરીદવામાં આવ્યા છે ખરીદવામાં જ આવ્યા છે ખરીદીને લાવ્યા છો તમે તો નથી આવતો કોંગ્રેસના અત્યારે જે કઈ ગુજરાત પ્રદેશ છે કોઈ પણ કાર્યકર્તાઓ આગેવાનોને સાચવી નથી શકતા બાવળિયાજીની પોતાની તાકાત છે ગુજરાતમાં નહીં બધી જગ્યાએ પણ ખૂબ તાકાત છે પણ એને અત્યારે બે વાત અહીંયા સામે કરો છો બે વાત કરો છો એક તો કુંવરજીભાઈની તાકાત છે તેવું કહેવામાં આવે છે બીજી વાત એ પણ સામે આવી રહી છે કે અમારું સંગઠન કામ કરી રહ્યું છે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં એ પણ વાત સામે આવી રહી છે કે ક્યાંક કોંગ્રેસ તેમના જ નેતાઓ તેમના કાર્યકર્તાઓને સાચવી નથી શકતી આ દર વખતે આ જ મુદ્દો સામે આવે છે ફરી એક વાર હું અહીંયા દ્રશ્યો બતાવીશ કે અહીંયા જનતા કેટલી ઉતાવળી થઈ ગઈ છે જવાબ આપવા માટે કારણ કે દરેક વ્યક્તિ પાસે એક મુદ્દો છે જસદણથી આ જંગ જોઈ રહ્યા છો જો ચૂંટણી આજે થઈ જાય તો વોટિંગ પણ આજે થઈ જાય એ પરિસ્થિતિ અહીંયા છે આમ જનતા પણ કંઈ કહેવા ઈચ્છી રહી છે બોલો શું કહેવું છે મેડમ પહેલી વાત તો ભાઈ એક મિનિટ શાંતિથી સાંભળો હવે અને આ કોઈ રાજકીય પક્ષની રાજકીયની વાત નથી કરવાની જે ખેસ નાખીને ગળામાં નાખીને જે બેઠા છે ને એ હતર દુને સોતરી બાકીના જે હતર હો બેઠા છે ને આમ જનતા છે ને આમ જનતાનો અવાજ બહુ ટૂંક સમયની અંદર આવતી લગભગ ડિસેમ્બરની 6 તારીખ પહેલાં આવી જશે એટલે જેને જે કૌભાંડ કર્યા છે બીજું ત્રીજું જેને કર્યું છે એ બધાની વરમાળા ગળામાં પહેરેલી છે તમારે લોકોને કોઈની ઉજાગર કરવાની જરૂર નથી આમ જનતાનો અવાજ છે ને આમ જનતા જ આ વખતે તમને બધાને જવાબ આપવાની છે એક મિનિટ પ્લીઝ એક મિનિટ સાંભળો તમારી કોઈની તાકાત હોય ને જેને ગળામાં ફાંસા નાખ્યા છે કોઈની તાકાત હોય ને તો જેની ઘડીએ મતદાન જે દી શરૂ થાય અને અમારી સામે આવજો જવાબ અમે તેવા બંધાયેલા છીએ કોંગ્રેસના મિત્ર જયેશભાઈ મયાત્રાએ હમણાં ટીવીના માધ્યમથી કીધું કે કોંગ્રેસના જૂના સજન કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ એમની મોઢે સ્વીકારે છે કે ભીખાભાઈ રોકડ કુંવરજીભાઈ બાવળિયા ભરતભાઈ બોગરા XYZ જો સારા કાર્યકર્તાઓની કોંગ્રેસની અંદર કિંમત ન થતી હોય અને ભારતીય જનતા પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી જસદણ જસદણ સિવાય ગુજરાતમાં તમે 2017 જોયું કેટલાક 40-40, 50-50 વર્ષથી કોંગ્રેસની અંદર વફાદારીથી કામ કરતા હતા એ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ વિશાળ સંખ્યામાં કોંગ્રેસ ભાજપની અંદર જોડે કોંગ્રેસ સાચવી નથી શકતી તેવો આરોપ આપનો લાગી રહ્યો છે અહીંયાથી મહિલાઓ કંઈ કહેવા ઈચ્છી રહી છે જી બોલો
અત્યારે બધા એમ કહે છે કે આ શૌચાલય કૌભાંડ છે એમાં કુંવરજીભાઈ બાવળિયાએ જ આ બહાર પાડ્યું હતું, તો આટલા મોટા માથાને ધરપકડ કેમ નથી કરતા ભાજપની સત્તા છે તો આ બધા પકડાતા કેમ નથી? આ કૌભાંડ કરે છે તો એને પકડો, જે મેઇન ઓલો છે એને પકડવાની જરૂર છે, નાના માણસોને ન હેરાન કરો. આ પક્ષ પલટો જ કર્યો છે, બીજું કાંઈ છે જ નહીં. અત્યારે જે કુંવરજીભાઈને જે જસદણમાંથી મળ્યું છે બરોબર છે, એ અમે એને જોતા હતા કે ના એ અમારું કામ કરે છે અને નામથી ચૂંટાતા હતા, પણ આ વખતે ને આવનારા દિવસોમાં એને ખબર પડશે કે ચૂંટણી શું કહેવાય. અચ્છા, ચૂંટણી શું કહેવાય? હવે આ મહિલાઓ બતાવશે કે આખરે ચૂંટણી શું કહેવાય. શું કહેવાય ચૂંટણી? અહીંયા આજે તો ખબર પડી ગઈ, આજે જે જો ચૂંટણી કરાવી દો તો થઈ જાય. આજે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે આટલો ટાઈમ થઈ ગયો છતાં 5 રાજ્યની ચૂંટણી ગુજરાતની બહારના રાજ્યોની ડિક્લેર થઈ છતાં જસદણની પેટા ઇલેક્શન કેમ જાહેર નથી કરી, એ ત્યાંથી જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીને કેટલી તકલીફ છે. ઓકે, ભારતીય જનતા પાર્ટીને તકલીફ છે તેવું કોંગ્રેસ કહી રહી છે, પરંતુ અહીંયા એક સજ્જન આપણી સાથે પણ જોડાયા છે જેઓએ આપને ખાસ મારે જણાવવાનું કે જેઓએ PhD કરેલી છે જસદણ ઉપર અને જસદણ વિશે તેઓ રજેરજ જાણે છે. શું PhD કરી, શું સામે આવ્યું? જસદણનો એક ગૌરવવંતો ઇતિહાસ રહેલો છે, 5000 વર્ષ જૂનું આ ગામ છે. આ ધરતી ઉપર અનેક મહાન રાજ્યો થઈ ગયા છે, નીતિમત્તાની અંદર, ન્યાયપ્રિયતાની અંદર અને પ્રજાપાલકમાં એનો જોટો જોડે એમ નથી, જહાંગીર સાથે પણ એની સરખામણી થઈ જાય એવા મહાન રાજ્યો વાસુર ખાચર, જલા ખાચર, આલા ખાચર પ્રથમ અને દ્વિતીય જેવા મહાન રાજ્યોએ આ ધરતી ઉપર શાસન કર્યું છે. 300 વર્ષ સુધીના શાસનના સમયની અંદર તેમણે પ્રજાની પીડા જાણી છે, એવી ધરતી ઉપર એક જબરજસ્ત જંગ જોવા માટે જઈ રહ્યો છે. આ એક વાત. બીજી વાત, આ પ્રદેશની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, તો રાજકીય સ્થિતિ જોઈએ તો આખો જે જસદણ તાલુકો છે એ ખેતી પ્રધાન તાલુકો છે. અત્યાર સુધી એ પછાત તાલુકો કહેવાતો, પણ ખરેખર એ શોષિત તાલુકો હતો, કારણ કે વર્ષો સુધી આનું શોષણ થયું છે. નંબર એક કે જસદણની જે પ્રજા છે એ ખેડૂત લક્ષી પ્રજા છે, મોટાભાગના ખેડૂતો સાથે જોડાયેલા છે, ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતો તો પરેશાન છે અત્યારે, પાણી નથી અને જસદણને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ પણ થઈ રહી છે, પરંતુ કદાચ જાહેર ક્યારે થશે એ હજી ખબર નથી. આજકાલની તારીખ જરૂર હતી કે આજે કદાચ જાહેર થઈ શકે છે, પરંતુ જાહેરાત નથી થઈ. શું ચૂંટણીને લઈને હજી જાહેરાત મોકૂફ રાખવામાં આવી રહી છે? આગળ આપણે ચર્ચા કરીશું જસદણ વિશે અને આ જંગ વિશે કે પરિવર્તનનો આ દોર છે કે પછી પુનરાવર્તન. જસદણનો આ જંગ એ ખરાખરીનો જંગ રહેવાનો છે. અહીંયા જે લોકો ઉપસ્થિત છે, બીજેપી અને કોંગ્રેસ આ બંને તો પોતપોતાની વાત કરી જ રહ્યા છે, પરંતુ જે સામાન્ય જનતા છે એ પણ જે મુખ્ય સવાલો છે તે લાવી રહી છે. પરંતુ અહીંયા બીજેપી તરફથી એક બેન ક્યાં ના કંઈ કહેવા ઈચ્છી રહ્યા છે, તેમની પાસે જઈએ. જી બોલો. હા જી, શું પૂછું? ક્યારના બૂમો પાડતા હતા ને હવે બોલવા તૈયાર નથી? એક મિનિટ બોલો. જી, અત્યારે કોંગ્રેસ છેલ્લા આટલા દિવસથી એનો ઉમેદવાર જાહેર નથી કરી શકી અને એના ઉમેદવાર જેટલા છે ને એટલા બધા દરરોજ ભાજે છે. સવાલ પૂછું હવે, મુખ્ય સવાલ અહીંયા આવ્યો છે. જી, કોંગ્રેસ પોતાના ઉમેદવાર કેમ જાહેર નથી કરી શકતી ને અંદર અંદર ઝઘડા થાય છે તેવું બીજેપી? કોંગ્રેસ ની મહિલા કોઈ ઝઘડા નથી. આજે સરકાર બી ગઈ છે, કુંવરજીભાઈ હારી જાય એવું છે. ઓછામાં ઓછા 45 દિવસ દેવા જોવે એની બદલે સરકાર ચૂંટણી જાહેર નથી કરતી. આજ કરે કાલ કરે, આજની તારીખમાં જે જાહેર નથી થઈ, કેબિનેટ બન્યા એને 6 મહિનામાં ચૂંટણી જાહેર કરી દેવી પડે અને 6 મહિનામાં કમ્પ્લીટ કરી દેવું પડે. અને કુંવરજીભાઈ જો ઇનપાઈ ગયા હોય તો એ પોતાની વિકાસ માટે નથી ગયા, એની હાટું ગયા છે. અને તારીખ કેમ જાહેર કરવામાં નથી આવતી તેવું કોંગ્રેસ? બાલો સાંભળો, અવસરભાઈ એમ કે છે કે કુંવરજીભાઈ કેમ ભાજપમાં ગયા? મારો એક જ મંતવ્ય છે કે આખા ગુજરાત સરકારની અંદર જે નિર્ણય લીધો છે અને કુંવરજીભાઈએ જે નિર્ણય લીધો છે 30 વર્ષના શાસનની અંદર, આજે કોંગ્રેસમાં એમની કોઈ પણ તાકાતની અંદર કોંગ્રેસે એમને કોઈ જવાબદારી આપી નહોતી. માત્ર ને માત્ર કોંગ્રેસે કુંવરજીભાઈનો લાભ લીધો છે. ગુજરાત સરકારની અંદર ઇતિહાસની અંદર પહેલો નિર્ણય એવો લેવાનો છે કે કોંગ્રેસમાંથી રાજીનામું દેતા હોય અને કલાક પછી ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનતા હોય અને 4 કલાક પછી કેબિનેટના મંત્રી પદનું શપથ લેવાતા હોય, જે કઈ નિર્ણય લેવાતો છે એ કોળી સમાજનું પ્રભુત્વ અને કોળી સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે. આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ એમ કહેતો હોય કે કુંવરજીભાઈ કોંગ્રેસના સિમ્બલ ઉપર જીતે છે, એ વાત તદ્દન ખોટી છે. કુંવરજીભાઈ માત્ર પોતાના સ્વાર્થ માટે જ ગયા છે.
કુંવરજીભાઈ ને કોળી પ્રતિનિધિ તરીકે લેવામાં નથી આવ્યા. શું પરસોત્તમ સોલંકી ને કોળી નું પ્રતિનિધિત્વ નહોતું, મોટું માથું ન્યા હતું, પણ કુંવરજીભાઈ ને એન કેન પ્રકારે રાજકીય ખીનાખોરી થી ત્યાં લઈ જવામાં આવ્યા છે. કુંવરજીભાઈ કોઈ જસદણ ના વિકાસ માટે નથી કર્યું. 27 વર્ષ થી જસદણ ની પ્રજા જો વિકાસ ચાહતી હોય ને તો 27 વર્ષ થી જસદણ ની પ્રજા કુંવરજીભાઈ ને ચૂંટીને ના મોકલે. જસદણ ની પ્રજા એ વિકાસ ને પણ શાંતિ કાયમી જોઈ છે અને શાંતિ ને ધ્યાનમાં રાખીને આ તાલુકાની અંદર મતદાન કર્યું છે. કુંવરજીભાઈ જે ગયા છે એ પોતાના સ્વાર્થ માટે ગયા છે. ચૂંટણી કેમ નથી જાહેર કરતા? મારો કહેવાનો પ્રશ્ન એવો છે કે કોંગ્રેસ ના ઉમેદવાર ની અંદર 25 નામ છે, એ 25 માંથી એક પણ નામ આવશે એટલે 24માં લોકો ભારતીય જનતા પાર્ટી માં આવવાના છે. જે 9-10 દાવેદારો છે એમાં એક નું નામ માઇનલ દાય અને 9-9 કુંવરજીભાઈ બાવળીયા ની ધરમેણ કરશે. ક્યાંય વાદ નથી, ક્યાંય વિવાદ નથી અને 50,000 બીજેપી માં વાદ વિવાદ નથી તેવું કહેવામાં આવે છે. ઉમેદવાર ક્યાં તમારા? આ બધા જે વાત કરતા હોય આવડા બી ગયા છે. ભાજપ વાળા જાહેરનામું બહાર પાડી શકતા નથી. ઉમેદવાર અમારો નક્કી છે અને ગામડાના ને તમામ આમ આદમી ખેડૂત વાટ જોઈ રહ્યા છે. કોંગ્રેસ જીતવાની છે લીડેથી. તાલુકા પંચાયત અમરાપુરની કુંવરજીભાઈનું ગામ છે, મારું ગામ છે. હમણે એને પરસો બતાવી દીધો છે, હજી ટેલર બતાવ્યું છે, પિક્ચર બી બાકી. બીજો પરચો બાકી છે. ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવાર કમ્પ્લીટ છે. જો કુંવરજીભાઈને ભારતીય જનતા પાર્ટીને ભરોસો હોય કે અમે જીતીએ છીએ તો આજે જાહેરનામું કેમ બહાર પાડતી નથી? કેમ ડરે? કેમ છે? છેલ્લી 3 તારીખ કોણ ડરે છે? કોણ ડરે છે? બીજેપી ડરે છે કે પછી કોંગ્રેસ? આ તાલુકામાં 70 વર્ષે વિકાસનો વારો આવ્યો છે. પ્રજા સમજે છે કે 70 વર્ષમાં આઝાદીમાં પહેલી આ જસદણ તાલુકાને વિકાસની તક મળી છે. તો આ તો ખાલી એક દેખાવ છે. ભાઈ દેખો, કુંવરજીભાઈ સિવાય કોઈને મત બુદ્ધિજીવી માણસ આપી દો કે 70 વર્ષે ગવર્નમેન્ટે એવો નિર્ણય લીધો છે જસદણ તાલુકાનો. અવસરભાઈ નાખ્યા એમ કીધું કુંવરજીભાઈએ, પાણી આકડિયા ડેમમાં નાખ્યું, આકડિયા ડેમ છલકાઈ ગયું છે. શૌચાલય કૌભાંડ ની વાત આવી, ઉમેદવાર જાહેર નહીં કરવાની વાત આવી, બીજેપી પર આક્ષેપ લાગી રહ્યા છે. રહી વાત શૌચાલય કૌભાંડની, તો ભારતીય જનતા પાર્ટી એટલી સક્ષમ પાર્ટી છે કે જો કોઈ અન્યાય થયો હોય, માનો કે શૌચાલય કૌભાંડ થયો છે તો એ એક કોન્ટ્રાક્ટર મતલબ કે કંપનીનો ફોલ્ટ હતો, ભારતીય જનતા પાર્ટી એટલી સક્ષમ છે. અધરવાઇઝ જો કોઈએ કંઈ પણ કર્યું હશે તો ભારતીય જનતા પાર્ટી એને છોડવાની નથી. રહી વાત વિકાસની અને કુંવરજીભાઈ આમાં આવવાની, તો કુંવરજીભાઈ છેલ્લા 30 વર્ષ થયા ધારાસભ્ય અને સાંસદ હતા, કેમ એને ભાજપમાં આવતા વેત જ 3 જ મહિનામાં એને આટલો બધો વિકાસ કર્યો છે અને એક પેટા ચૂંટણી અમારા ડોક્ટર ભરતભાઈ બોઘરા લડ્યા હતા 2009માં, તો ત્યાર પછી જસદણની આખી શકલ બદલાઈ ગઈ છે. તો ભાજપનો એક જ નિયમ છે, વિકાસ વિકાસ ને વિકાસ. કુંવરજીભાઈ 100% જીતે છે, કારણ કે કુંવરજીભાઈ નાના માણસ નો મોટો નેતા છે. આજે ભાજપ છે એ નાના માણસો નો મોટો પક્ષ છે અને કુંવરજીભાઈ નાના માણસ નો મોટો નેતા છે. આજે ખાલી કોળી સમાજ નહીં, ઇતર સમાજ અને પાટીદાર સમાજ પણ કુંવરજીભાઈ સાથે વર્ષોથી જોડાયેલો છે. જનતાની તો કઈક વાત કરો, લોકોની તો કઈક વાત કરો. જયારે માઇક ધરીએ ત્યારે શરમાઈ ગયા છે. જનતાની વાત કરો. વીરનગર ગામ નો 3 વખત વીરનગર ગ્રામ પંચાયત માં હું 3 વખત સરપંચ હતો અને હું જન્મજાત થી ભાજપ માં હતો અને બાવળિયા સાહેબ સંસદ સભ્ય હતા. એના ગ્રાન્ડ અનુસંધાનમાં મારે બાવળિયા સાહેબ પાસે ભાજપને ખબર પડી. આ ભાજપના આગેવાન મધુ સાયાણી ને બધા હતા અને મને પોલીસ સ્ટેશને લઈ જઈને ઊંધો હોવાડીને માર્યો કે તું ભાજપમાં છે, તું ભાજપનો માણસ, તું કોંગ્રેસમાં કેમ ગયો? એટલે ભાજપ વાળા નકરી ગુંડાગીરી જ કરે છે. કુંવરજીભાઈ બાવળિયાની સામે અમારો કોંગ્રેસનો ખરેખર મુખે તો પણ જીતી જાય, અમારો કોંગ્રેસનો કાર્યકર પણ જીતી જાય. એટલે અમારે કુંવરજીભાઈ સામે
આ અમારો કાર્યકાળ પણ જીતી જાય તમે ત્યારે મૂકવાની જીત જીત તમારી નક્કી છે કુંવરજીભાઈ 100% હારશે હું ખેડૂત નો દીકરો છું આ ભાજપ સરકારે ખેડૂતને કોઈ વસ્તુ આપી જ નથી બધામાં ખેડૂતને લઈ લીધા છે આ જીએસટી એટલે ખેડૂતને માર આ ભાજપ ને અમારે ખેડૂતને જોઈ જ નહીં રાજકોટ જિલ્લામાં 3 દિવસમાં 2 ખેડૂતે આત્મહત્યા કરી આ ખેડૂત ને લૂંટે છે બીજું કઈ કરતા સૌથી મોટો આ મુદ્દો છે સૌથી મોટો મુદ્દો છે ખેડૂતોની આત્મહત્યાનો આ મુદ્દો ખેડૂતો કોઈ આત્મહત્યા નથી કરતું ગયા વર્ષે પણ સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા હતા મગફળી 800 રૂપિયાના ભાવે ખરીદી હતી અને આ વર્ષે પણ ખેડૂતની મગફળી 1000 રૂપિયા અમરેલીમાં આત્મહત્યા કરી છે જામનગરમાં આત્મહત્યા કરી છે તમને દેખાતું નથી ખેડૂતોની આત્મહત્યા નથી ખેડૂતોની આત્મહત્યા જસદણમાં 3 આત્મહત્યાના બનાવો બન્યા છે જે ગઈકાલે જસદણની સિટીની અંદર એક માંજરિયાભાઈ કરી અને આત્મહત્યા કરી છે બેન ટેકાના ભાવો મળતા નથી આજે જસદણ તાલુકાએ ખેડૂત સંમેલન કર્યા પછી જસદણ તાલુકો અછતગ્રસ્ત જાહેર થશે એવી કેબિનેટમાં આજે આશા હતી આશા પણ જસદણની જનતાને નઠારી નીવડી છે અને જસદણની જનતા જે આજે આશા રાખીને બેઠી હતી કે આજે કેબિનેટમાં અછત તાલુકો જાહેર થશે એ પણ જાહેર નહોતો અને જસદણના ખેડૂતો આજે પાયબલ થઈ રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જસદણમાં આત્મહત્યા થઈ ગઈ કાલે તમને નથી દેખાતું અરે એ લોકો એમ કે છે કે અસરગ્રસ્ત જાહેર કર્યો નથી એ પણ કર્યો છે મારું એમ કહેવાનું છે કે પ્રોટોકોલ મુજબ જે સર્વે મુજબ આવતું હશે ત્યારે જસદણ તાલુકાને પણ અસરગ્રસ્ત જાહેર કરશે જે વિછીયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી દીધો છે એ સર્વે થઈ ગયું છે જસદણ તાલુકાને આવનારા દિવસોની અંદર અસરગ્રસ્ત જાહેર કરવાની છે આ સરકાર અને ભૂતકાળની અંદર પણ આ 30 વર્ષ ત્યાં કોંગ્રેસનું શાસન જયારે હતું ત્યારે ક્યાં હતા લોકો જયારે વિંછીયા તાલુકો અસરગ્રસ્ત જાહેર કર્યો આ ભાજપની સરકાર આવી ગઈ વખત નો વિંછીયા તાલુકાની માલપા 50 કરોડ નો વીમો બાકી છે અને જસદણ તાલુકાની માલપા 100 કરોડ નો વીમો બાકી છે તો વિંછીયા તાલુકો અસરગ્રસ્ત જાહેર કર્યો તો આ જસદણ તાલુકો અસરગ્રસ્ત જાહેર કરવો પડે શું કામ પાય નથી કરતા આ જસદણ તાલુકામાં વરસાદ નથી કેમ જાહેર નથી કરતા ભાઈ મસ્તીમાં કઈક વધારે થઈ જશે આ ભાજપ વાળા એમ કે છે કે કુંવરજીભાઈ સારા છે 25 વર્ષથી આ ભાજપ વાળા છે એ કુંવરજીભાઈ ને 2 મત કહેતા હતા કે અમે આ પૈસા ખાઈ ગયા ઓલા પૈસા આજ કુંવરજીભાઈ પાલટી છોડી એટલે સારા થઈ ગયા એના માટે મેડમ અમારે અહીંયા જસદણમાં 40 વર્ષથી ક્રિકેટનું ગ્રાઉન્ડ નથી ફૂટબોલનું નથી વોલીબોલનું નથી આજે અમારી પાલિકા 20 વર્ષથી ભાજપની છે ઉપર સરકાર ભાજપની છે નાના બાળકો રમે એવડું મેદાન નથી દર વર્ષે અમને ચોકલેટ વાપરે ભાઈનો સવાલ યોગ્ય છે મેદાન ક્યાં છે તમારી પાસે ચોકલેટ ખવડાવો છો એમ કે છે અમારી પાસે મેદાન એવું છે કે અમારી સરકાર અત્યાર સુધીમાં કોઈ પણ જાતના ઓલા વગર કોઈ પણ જાતના ડર વગર સરકાર અમારી રચાણી છે વિધાનસભા મેદાન માંગે છે અમારું જસદણ નું મેદાન રેલવે નો પ્રશ્ન છે એ પણ અમારા મોદી સાહેબ લઈ લેશે પણ એ બધા પ્રશ્નો થોડા મોટા છે એ સમય ના પ્રમાણે મળશે મોટા પ્રશ્નો હલ થતા વાર લાગે મોટા પ્રશ્નો હલ થતા વાર લાગે મેદાન મળતા વાર લાગે રેલવે નો પ્રશ્ન રેલવે નો આપ જો તો રેલવે ના જસદણથી બોટાદ ની જે રેલવે લાઈન જૂની છે એ રીસર્વે માં લેવાઈ ગઈ છે અને એ ફક્ત જમીન તો સરકારની રેલવે કેન્દ્ર સરકારની રેલવે મિનિસ્ટરની છે જ એટલે એ રીસર્વે થઈ ગયો છે જે બોટાદ ગોંડલ સુધીનો જે લંબા વાન છે એ પેન્ડિંગ અત્યારે રાખવામાં આવેલ છે અને આપ જે ગ્રાઉન્ડ ની વાત કરો છો તો ગ્રાઉન્ડ માટેની પણ તપાસ ચાલુ છે સરકારી કોઈ ખરાબો અથવા તો ક્યારે મેડમ અત્યાર લગી આ જનતા એમ કહેતી હતી કે ભાઈ ગુરુ ચેલાની લડાઈ છે બરોબર છે એમાં ચેલા ગુરુનો વિજય થાય છે ચેલા હારી જાય છે તો અત્યારે ગુરુ ચેલા બે એક છે તો કોંગ્રેસની દિશા શું થાય કોંગ્રેસના મિત્રોને પૂછો કે કુંવરજીભાઈ કેબિનેટ બનતા કરોડોના ખર્ચે આ જસદણની અંદર ગ્રાન્ટો આવી છે કરોડોના ખર્ચે વિકાસના કામ થયા છે તો કોંગ્રેસના મિત્રોને એ દેખાતું નથી વિકાસના કામ થયા જો વિકાસના કામ થયા હોત
તો આ મિત્રને ખબર નથી ભાજપ વાળાને કે 1995 થી ભાજપની સરકાર છે, 1995 થી ગુજરાતમાં 23 વર્ષ થયા, તો બે જ મહિનામાં કુંવરજીભાઈ જવાથી 250-250 કરોડના કામ ક્યાં હોય, તો 23 વર્ષમાં કેટલા કામ થાય? આનો વિકાસ ન કહેવાય, આને ખપ્પા મારવાનું કહેવાય ભારતીય જનતા પાર્ટી. બાવળિયા ભાઈ પ્રધાન થયા છે ને, કે હું ટ્રેન ચાલુ કરાવી દે, ટ્રેન ચાલુ અને શૌચાલય ખાઈ જાય કે ખબર છે, મારી તાકાત માટે કે હું જીતું છું. બાવળિયાની તાકાત નથી, કોંગ્રેસ કોંગ્રેસ ના મિત્ર ને એવું કેવું છે કે જસદણ માં એને 25 વર્ષ ત્યાં એક પણ વિકાસ નો કામ કર્યો, એક પણ કામ હોય એને કયો બતાવે? સરકાર કોની છે? અત્યારે ભાજપ ની છે, ધારાસભ્ય કોંગ્રેસ ના હતા. ગુજરાતમાં ભાજપ ની સરકાર કામ કોણ કરાવશે? ભાજપ સરકાર જ કરાવશે. કોંગ્રેસ વિકાસ માટે જીતશે. અને હંસરભાઈ નાટ્યા એમ કીધું કે અકરિયા ભાવરિયા છે, હવા આવે છે, હવા નથી આવતી, પાણી આવે છે, 15 દિવસ માં આવે છે, અગર ડેમ માં પાણી આવી જાય છે. અને આ પાણી ને ખાખરા પાણા નો નહીં કોઈ પાર, વગર દીવે વાળું કરે ઈ અમારો આ દેવકો પંચાળ. કેન્દ્ર માં ભાજપ ની સરકાર, ગુજરાત માં ભાજપ ની સરકાર, અમારા કોંગ્રેસ માં કોંગ્રેસ ને લાવી અને શું અમારા વિકાસ અટકાવવો છે? ભાજપ સરકાર જ જોઈ, ભાજપ 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 પેલા તો પેલા તો હું ભાજપ ગુજરાત સરકાર નો ખૂબ ખૂબ આભારી છું, કેમ કે ભાજપ સરકારે નવી નવી યોજનાઓ જેમ કે મા અમૃતમ કાર્ડ ની યોજના મારફતે મારા પરિવાર ઉપર બહુ સારી સહાય મળી. મને મારા પરિવાર ઉપર જ્યારે હોસ્પિટલની આફત આવી હતી ત્યારે હોસ્પિટલમાં 1 લાખ ACHNનું બિલ જ્યારે દેવામાં હતી ત્યારે ભાજપ સરકાર દ્વારા મદદ મળેલી હતી. 1 લાખ ACHN યોજનાઓનો લાભ મળે છે, ટૂંકમાં એમ કહું છો. સતત આ બ્રેક દરમિયાન મને એક જ અવાજ પાછળથી આવ્યો છે કે આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ આમ જનતા લડવાની છે. જી હા, ચૂંટણી કોની? આમ જનતાની કે ભાજપ કોંગ્રેસ? આમ જનતાની ચૂંટણી છે. કુંવરજીભાઈ બાવળિયા જીતે છે 25, હવે કોંગ્રેસ ખાલસા ખોખલો થઈ ગયું છે અને ભાજપની સરકાર જીતે છે. કુંવરજીભાઈ નો અહીંયા જબ્બો ઉભો રહે કે કુંવરજીભાઈ ઉભા રહે તો કુંવરજીભાઈ જીતે છે. કયા કલર નો જબ્બો આવે એ કહી દો તમે, કયા કલર નો? કેસરી કલર નો. કેસરી કલર નો જબ્બો? જી બોલો. એક મિનિટ. જીતવાનો જો ગરીબ માણસો ને લૂંટે છે, પોતા પોતાના ખિસ્સામાં પૈસા નાખીને એ જીતી જાય છે. હાલતા બાટલી વેર કરીને ભૈયા થઈ જવા નાખે છે. પક્ષ પૈસો કરાય એ કોઈની જીતવો નથી. કુંવરજી ભાઈ બાવળિયા ના જબ્બા માં ખીસું છે? હા, એમાં ખીચા છે. એમ કે છે ખિસ્સા ભરે છે. આ કોંગ્રેસ વાળાની માનસિકતાની તમને વાત કરું. હમણાં નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, સરદાર વલ્લભભાઈ પટેલના જેમ ટેચ્યુ છે એ રીતે અમે ગાંધીજીનું ટેચ્યુ, પરશુરામ ભગવાનનું ટેચ્યુ, દરબાર આલા ખાચરનું ટેચ્યુ અને ગાંધીજીનું આમ 4 ટેચ્યુને અમે ઠરાવ મૂક્યો હતો, એમાં પણ આ કોંગ્રેસ વાળાએ વિરોધ કર્યો છે. એટલે આને રાખ ટેચ્યુ. જી ઠીક છે, ઠીક છે, ઠીક છે. જી સ્ટેચ્યુ પાસ નથી થવા દીધા એવું કહે છે. હું તો વોર્ડ નંબર 4 ની ચાલુ કોર્પોરેટર છું બેન, બરોબર છે. અમે મેઇન બજારમાં વેપારી વર્ગ છે, ત્યાં ડામર રોડ પાસ કર્યા છે, જ્યારે બારોબાર RCC રોડ પાસ થયા છે. અમારા નાના મોટા કામ પણ નગરપાલિકામાં થતા નથી, તો શું અમારે ક્યાં જવું, કોને કેવા જવું? આજ અમારા ભાજપમાં જો એની સરકાર હોય ને કોંગ્રેસના કામ ન થતા હોય તો પછી સરકારને શું કરવી? કોંગ્રેસ વાલા દવલાની નીતિ અપનાવે છે.
વાલા દેવલાની નીતિ અપનાવે છે. તમારી સરકાર હોય તો પેલા અમારું કામ થવું જોઈએ ને પછી આ તો બારોબાર એના સગા વાલા છે તો ઘર સુધી રોડ થઈ જાય. જયારે વેપારી વર્ગ માં તો કે ડામર રોડ પાસ કર્યા છે એનો શું કઈ શું છે આમ જનતા નો ભાજપ સરકાર વડાપ્રધાન એમ કેતા હું સત્તામાં આવીશ તો કપાસ ના સૌ છું કરી પણ એને કપા ના નો કરે ડીએપી ના કરે. ખેડૂતોનો આ સૌથી મોટો મુદ્દો છે. દર વખતે ભાજપ વાળા એવું કહે છે કે કોંગ્રેસમાં ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ વાળા રાહ જોઈને બેઠા છે ભાજપમાં આવવા માટે. પણ ઈવડે એને જો ખરેખર વિકાસ કર્યો જ હોય તો એને કોંગ્રેસ વાળાને ખરીદવાની જરૂરિયાત શા માટે પડે? જી જો વિકાસ જ થયો હોય તો પછી કોંગ્રેસ શા માટે દર વખતે આયાથી તમારે ઉમેદવારો લાવવા પડે છે કોંગ્રેસમાંથી લાવવા પડે છે? અમારામાં ભાજપમાં ભાજપની જે વિકાસની જે કાર્ય કરવાની શક્તિ છે ભાજપ હંમેશા સ્ટેટ હોય તો ભલે અમારું વિધાનસભા સ્ટેટ હોય તો ભલે બધામાં ભાજપના કામ ભાજપ જ કરે છે. ભાજપની મેથડ એવી છે કે જ્યાં કોઈ પણ વિકાસ મોદી સાહેબનો એક જ મંત્ર છે કે વિકાસ માત્ર વિકાસ પછી કોઈ પણ પ્રકારનો પાણી રોડ રસ્તા લાઇટ શિક્ષણ કોઈ પણ જગ્યા હોય વીમો હોય ખેડૂતોના પ્રશ્નો હોય. આજે વારાણસીમાં જસદણમાં આયાતી ઉમેદવારોને લાવતા જ નથી. અમે જે માણસની લાયકાત હોય એને જ હંમેશા ટિકિટ આપીએ છીએ. કોંગ્રેસમાં લાયકાત છે એટલે કોંગ્રેસમાં લાયકાત નહીં કુંવરજીભાઈમાં લાયકાત છે એટલા માટે અમે એને ટિકિટ આપી છે. ભાજપમાં એવો કોઈ વાદ વિવાદ નથી કે અમને જ ટિકિટ આપી છે. અમે સિનિયર અમારે જે આવે એ અમારો મહેમાન અને એ અમારું કામ કરે. અંદર કોઈ લડાઈ નથી બીજેપીમાં તો બહુ સાંભળવા મળ્યું. બીજેપીમાં કોઈ અંદર લડાઈ જ નથી. માત્ર પોતાનો સ્વાર્થ નો સંતોષાય એ સામે ઠેકડા મારે બાકી બીજું કઈ છે જ નહીં. જનતાનો અત્યારે ભાજપ તરફી એકદમ સરસ કામ છે. કોંગ્રેસમાં કોઈ એવો ઉમેદવાર જ નથી કે કુંવરજીભાઈ સામે લડી શકે. કોઈ ઉમેદવાર નથી કે કુંવરજીભાઈ સામે લડી શકે. નામ તો આવી રહ્યા છે. કુંવરજીભાઈ માથે એની સામે લડવા વાળા ઉમેદવારો કેટલાય છે? ભાજપમાં કોઈ નથી એટલે કુંવરજીભાઈનું એકનું જ પસંદ કર્યું છે. નકર તો ન્યાય લાઈન ન થાય પણ ન્યાયને હારું નથી દેખાતું એટલે બીજા આવડાને લઈ ગયા છે કુંવરજીભાઈને એટલે એ લડાવે છે. અને એની સામે ઘણા લડવા વાળા છે. કુંવરજીભાઈ આમાં કુંવરજીભાઈને ઘર ભેગા કરવાના છે. તમારે વિકાસ જોવો હોય ને તો ઉભા રોડ માંથી આજે 2 કિલોમીટર વ્યા જાવ અને આમ થી 1 કિલોમીટર વ્યા જાવ તમને વિકાસ શું છે? આ ગલીમાં જાવ તો વિકાસ જ છે. ડાકોર રોડ ઉપર વ્યા જાવ ટ્રાફિક જામ થાય છે. હું તો ટ્રાફિક માંથી ટ્રાફિક તો બેન થવાનો જ છે. વાહન જ એટલા વધી જાય ટ્રાફિક થવાનો જ છે. વિકાસ ક્યાં થી થયો એમ કે 2 મહિના થી વિકાસ થયો કે પહેલા પહેલેથી થયેલો જ છે. જસદણનો વિકાસ પહેલેથી થયેલો જ છે. ભાજપે જ વિકાસ કરેલો છે. કુંવરજીભાઈ આવશે એટલે ડબલ વિકાસ થાય છે. ડબલ 4 ગણો જોઈએ છે. પણ આ જનતાને 4 ગણો વિકાસ જોઈએ. વિકાસનું કે છે ને એ એક શેરી માટે વિકાસ છે. બાકી તમે વાસુરપરા જાઓ ગીતાનગર જાઓ બધે તમે જાઓ તો તમને ખબર પડશે વિકાસ કેટલો થયો છે. મેડમ એ વિકાસ એક જ શેરીનો છે. શીતલિયા રોડ નો એક જ શેરીનો વિકાસ. થોડીક ટેકનિકલ વાતો અહીંયાથી પણ થઈ જાય છે. આપના તરફથી શું વ્યૂ આવી રહ્યો છે? આમ જનતાનો મૂળ શું છે? અહીંની પ્રજાના રગમાં શું વસેલું છે? અહીંની જે પ્રજા છે એની વ્યથા પાણીની અછત ની છે. આ ભૌગોલિક દ્રષ્ટિએ આ જસદણનું ટેકનિકલ ફોલ્ટ છે. કારણ કે આ જસદણ જે મધ્ય સૌરાષ્ટ્રના ઉચ્ચપ્રદેશમાં આવેલો તાલુકો છે. અહીંની જે પ્રજા અહીંની જે નદીઓ છે એના મૂળ સ્થાનમાં આવેલી આખી ભૂમિ છે. આજે આ તાલુકાની જે ભૌગોલિક પરિસ્થિતિ હિસાબે હંમેશા પાણીની અછત રહી છે. એ અછતને કારણે સરકારશ્રીનું ધ્યાન ગયું છે. બાવળી સાહેબનું ધ્યાન દોર્યું છે એટલે ટૂંક સમયમાં અસરગ્રસ્ત જાહેર થવાનો છે. એક વાત એટલે અહીંની જે તાસીર છે લોકોની શાંત સ્વભાવ છે. મહેનતુ પ્રજા છે. અહીંની જે પ્રજા છે એ જોશીલી પ્રજા છે. મને તો અહીંયા જોશીલી હા જોશીલી છે. ખંતવાળી છે. ધૂળમાંથી ધાન પેદા કરનારી પ્રજા છે. એટલે આ જોવો જે ઉત્સાહ છે બરાબર છે એ દર વખતે ચૂંટણીના માહોલની અંદર આવો જબરજસ્ત હોય છે અને પછી પોતપોતાના કામ ધંધામાં લાગી પડતી હોય છે. આવી આ પ્રજાની તાસીર છે. પ્રજાની તાસીર પણ આપણે જોઈ લીધી છે.
ઈ લોકો એમ કહે છે કે જસદણમાં કોઈ દિવસ વિકાસ નથી થયો, પણ વિકાસ થાય ક્યાંથી? આટલા વર્ષ કોંગ્રેસનું શાસન હતું, વિકાસ તો હવે થશે. અમારા કુંવરજીભાઈ બાવળી આવ્યા છે એટલે વિકાસ ઈ મોદી સાહેબ ભાજપનો એક સંક્ષમ છે કે સરસ રીતે અમારો જસદણનો વિકાસ ભાજપ જ કરી શકશે, એટલા માટે કુંવરજીભાઈ આમાં આવ્યા. જસદણનો વિકાસ ફક્ત ભાજપ જ કરી શકે. ભાજપ કે છે વિકાસ કર્યો છે, પરંતુ તમે જોવો તો ખરા, એને જમ્બો ટીમ બનાવી છે. મતદારો બધા અમારી હારે છે, જમ્બો ટીમ એની હારે છે. આખું ગાંધીનગર ઉતારવું પડ્યું જો વિકાસ કર્યો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત સામે આવી રહી છે, જમ્બો ટીમ. જમ્બો ટીમ શું જવાબ આપશો? જમ્બો એટલે શું? એને જમ્બો એટલે 5 જણા છે, બાકી ભાજપની જીત નિશ્ચિત છે. એ લોકો કોંગ્રેસના લોકોને માત્ર કમળો છે, એને ભ્રષ્ટાચાર દેખાય, વિકાસ તો એ લોકોને દેખાતો જ નથી. જમ્બો એટલે જે એના કોંગ્રેસના ધારાસભ્ય જે અત્યારે બેટિંગમાં ઉભા છે, ટિકિટ ના એ વાયેલા દરવાજાથી અમને મળવા આવે છે અહીંયા, અને પાછા અહીંયા આવીને બેસી જાય છે. એટલે એમાં એક પાછલા દરવાજે ડીલ ચાલી રહી છે. હા, પાછલા દરવાજે ડીલ ચાલી રહી છે, અને એમાં એક ને મળે એટલે 50 અમર યારે છે. અને જે કોંગ્રેસ કોઈ જવાના નથી, અમુક ના ભાજપ ના હજી 500 માણા એને ભેળવવાના છે. અને હમણાં બધા હોદ્દેદારો ભળી ગયા, અમુક ની કોંગ્રેસ મજબૂત થઈ છે અને લીડ થી જીતવાની છે. કોંગ્રેસ મજબૂત થઈ છે, આ લોકો ભાજપના આગેવાનો વિકાસ કરે તો એને ઘરે ઘરે ન જવું પડે. અને એ લોકો વિકાસ ને ભ્રષ્ટાચાર ને વિકાસ કે છે. આટલા રાફેલ મુદ્દા ના ભ્રષ્ટાચાર, મગફળી ના ભ્રષ્ટાચાર, રોડ ના ભ્રષ્ટાચાર, શૌચાલય ના ભ્રષ્ટાચાર. હું ગાચી સમાજ નો આગેવાન છું. આજે રાજકોટ થી ટપાલ 12:10 નીકળી છે, હજી જસદણ માં આજની તારીખ માં મળી નથી. આ મોદી સરકાર નો વિકાસ છે. કલેક્ટર કચેરી માંથી જો ટપાલ ન આવે 10-15 દિવસે મળતી હોય તો આ કઈ રીતની સરકાર? કઈ રીતની સરકાર? ઠીક છે, હવે મારી પાસે સમય નથી, છેલ્લી લાસ્ટ કમેન્ટ આપના તરફથી. કોંગ્રેસ પાર્ટી જસદણ તાલુકામાંથી પૂરી બહુમતીથી જીતશે. લોકોના જે પ્રશ્નો છે, ખેડૂતોના જે આજે પ્રશ્નો છે, સામાન્ય જનતાના જે પ્રશ્નો છે, એ પ્રશ્નો જીત કોંગ્રેસની કે ભાજપની? જીત કોની? જીત કોંગ્રેસ ની જ છે, ભાજપ હારી જવાની છે. અને કુંવરજીભાઈ ને લઈ જવાનું કારણ એક જ છે, લોકસભાની ચૂંટણી આવે છે અને પરસોત્તમભાઈ સોલંકી માંદા પડ્યા છે, ખાટલા પડ્યા છે, એટલે કોળી નું મત અંકે કરવા હાટુ કુંવરજીભાઈ ને લઈ ગયા. કોળી નું મત અંકે કરવા લાસ્ટ કમેન્ટ આપો. માત્ર ને માત્ર કુંવરજીભાઈ ની જીત છે. કોંગ્રેસ ના મનમાં કોઈ ફાકો હોય તો કાઢી નાખે. ડોક્ટર ભરત બોગરા અને કુંવરજીભાઈ બાવળિયા જીત લાવશે તેવી રહેલી વાત છે અને કોંગ્રેસ પણ જીત હવે.